આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ તેની એક્ટિવિટી નંબર 1 શીખીશું. એક્ટિવિટી નંબર 1ના 4 પાર્ટ અહીંયા આપેલા છે, એ બી સી અને ડી. તો એ ચારેયનો આપણે આજે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જોઈએ એક્ટિવિટી 1. એની અંદર તમને આપેલો છે એક ડાયલોગ. તો શું કહે છે અહીંયા સમજીએ મિત્રો. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. ટેક અ રોલ, પાત્ર પસંદ કરો. ઇનેક્ટ ધીસ ડાયલોગ, અને આ સંવાદને ભજવો, એટલે તમારે આનું નાટીકરણ કરવાનું રહેશે. તો જોઈએ આપણે. ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. ફિંગર પપેટ્સ એટલે કઠપૂતળીઓ. ઈશા નામની એક છોકરી છે, તેને કઠપૂતળીઓ બનાવવી છે. સી નીડ્સ સમ મટીરિયલ, તેને થોડી સામગ્રીની જરૂર છે. સી ઇઝ એટ સ્ટેશનરી શોપ, તે સ્ટેશનરીની દુકાને છે. તે ત્યાં જઈને કેવી રીતે વસ્તુની ખરીદી કરી છે એ આપણે અહીંયા જોવાનું છે. શોપકીપર આસ્ક્ડ વોટ ડુ યુ વોન્ટ, દુકાનદારે પૂછ્યું તારે શું જોઈએ છે. ઈશા સેડ આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર પેન્સિલ્સ, અ પેર ઓફ સીઝર્સ એન્ડ અ ગ્લ્યુ બોટલ. ઈશાએ કહ્યું મારે કાર્ડ પેપર, કલર પેન્સિલ એટલે રંગીન પેન્સિલો, કાતર અને એક ગુંદરની શીશી જોઈએ છે. શોપકીપર આસ્ક્ડ હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ, દુકાનદારે પૂછ્યું કેટલા કાર્ડ પેપર જોઈએ છે તને. ઈશા આન્સર્ડ ટુ, ઈશાએ જવાબ આપ્યો 2. શોપકીપર આસ્ક્ડ હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, દુકાનદારે પૂછ્યું તારે કેટલી કલર પેન્સિલ્સ જોઈએ છે, એટલે રંગીન પેન્સિલો કેટલી જોઈએ છે. ઈશા આન્સર્ડ 3, ઈશાએ કહ્યું 3, બ્લેક, રેડ એન્ડ યલો, કાળી, લાલ અને પીળી એમ 3 કલરની જોઈએ છે. શોપકીપર સેડ હિયર ધે આર, દુકાનદારે કહ્યું આ રહી, એટલે એમણે કાઢી અને આપી. ઈશા સેડ એન્ડ ઓલ્સો અ ગ્લ્યુ બોટલ, ઈશાએ કહ્યું અને એક ગુંદરની શીશી પણ. શોપકીપર આસ્ક્ડ 50 ml ઓર 100 ml બોટલ, દુકાનદારે પૂછ્યું 50 ml કે 100 ml કેવડી શીશી જોઈએ છે. ઈશા આન્સર્ડ 50 ml, ઈશાએ કહ્યું 50 ml જોઈએ છે. શોપકીપર સેડ ફાઇન હિયર ઇટ ઇઝ, સરસ આ રહી, ટેક ધેમ તે લઈ લે, એટલે બધી વસ્તુ કાઢીને આપી છે. ઈશા આસ્ક્ડ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, ઈશાએ પૂછ્યું કાકા બિલ કેટલું થયું. શોપકીપર સેડ 80 rupees, શોપકીપરે કહ્યું 80 rupees. હિયર ઇઝ યોર બિલ, આ રહ્યું તારું બિલ. એ રીતે વસ્તુની ગણતરી સાથે એને બિલ પણ આપવામાં આવે છે. ઈશા સેડ હિયર ઇઝ ધ મની, ઈશાએ કહ્યું આ રહ્યા પૈસા, એટલે એણે પૈસા આપ્યા અને કહ્યું આ રહ્યા પૈસા, પ્લીઝ કાઉન્ટ ધ મની, મહેરબાની કરીને પૈસા ગણી લો. શોપકીપર સેડ થેન્ક યુ, દુકાનદારે કહ્યું તારો આભાર. તો અહીંયા એક્ટિવિટી 1 એનો ડાયલોગ તમારે મિત્રો ઘરે ભજવવાનો છે. એના પછીનો આપણે એક્ટિવિટી જોઈએ, બી છે. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. રીડ ધીસ ડિટેલ્સ, અહીંયા આપેલી વિગતોને વાંચો. ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, તેના પ્રશ્નો અને ઉત્તર બનાવો, એટલે અહીંયા જે વિગતો આપેલી છે એને આપણે અહીંયા પ્રશ્નો બનાવવાના છે અને એના જવાબ પણ આપણે એમાંથી લખવાના રહેશે. જોઈએ મિત્રો, તમને એક ઉદાહરણ તો આપેલું જ છે. જો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે, પેન્સિલ્સ બોક્સ અને 10 pieces, એટલે કે એક બોક્સની અંદર પેન્સિલના 10 pieces, 10 pieces આવે છે. તો પ્રશ્ન આ રીતે બનાવીશું. ઉદાહરણ આપેલું છે આપણે, હાઉ મેની પેન્સિલ્સ આર દેર ઇન ધ બોક્સ, એક ખોખામાં કેટલી પેન્સિલ છે. તો અહીંયા આન્સર પણ આપેલો છે, કેટલી છે, 10 pieces, એટલે અહીંયા આપણે 10 લખીશું. મિત્રો, તમે અગાઉ ફર્સ્ટ એમની અંદર હાઉ મચ અને હાઉ મેનીના ક્વેશ્ચન કેવી રીતે બનાય એ અને સેકન્ડ સેમની અંદર પણ શીખી ગયેલા છો, તો એના આધારે આપણે બનાવવાના રહેશે. સેકન્ડ જોઈએ તો એમાં આપેલું છે વોટર બોટલ અને 300 ml, એટલે કે એક બોટલની અંદર 300 ml બોટલ વોટર સમાય છે. તો આપણે પહેલાં પ્રશ્ન બનાવીશું. જોઈએ અહીંયા, હાઉ મચ વોટર ઇઝ દેર ઇન ધ બોટલ, એક શીશીમાં કેટલું પાણી છે અથવા બોટલમાં કેટલું પાણી છે. તો અહીંયા આન્સર પણ આપેલો જ છે આપણને, એ જ આન્સર લખવાનું રહેશે મિત્રો. તો આપણે લખીશું 300 ml,
बराबर ने, अंदर आपने आपेलू छे एनो ज उपयोग आपणे करवानो रहेशे। हवे थर्ड सेंटेंस नी अंदर आपेलू छे आइसक्रीम पैकेट अने 10, तो एक पैकेट नी अंदर केटली आइसक्रीम्स छे 10 आपणे हमणां बनावी ने ए रीते मित्रों। तो अहींया गणी शकाय एवी वस्तु छे, तो आपणे अहींया हाउ मेनी वडे प्रश्न बनावीशुं। हाउ मेनी आइसक्रीम्स आर देर इन ध पैकेट, पैकेटमां केटली आइसक्रीम छे તમે જોઈને મિત્રો આન્સર આપેલો છે કેટલી છે 10। તો અહીંયા તમે આંકડામાં 10 કે શબ્દોમાં બંને રીતે લખી શકો છો। એના પછી ચોથું છે ડેઝ, યર અને 365, એટલે કે એક વર્ષની અંદર 365 દિવસો છે, તો અહીંયા પણ ગણી શકાય એ રીતે છે। તો હાઉ મેની વડે પ્રશ્ન બનાવીશું। હાઉ મેની ડેઝ આર દેર ઇન અ યર, એક વર્ષમાં કેટલા દિવસો હોય છે, કેટલા હોય છે, અહીંયા આન્સર આપેલો છે ને મિત્રો 365, એટલે કે 365। હવે એના પછી આપેલું છે, તમે જુઓ છો અહીંયા એક્ઝામ્પલની રીતે આપેલું છે ટી, આના બે પ્રશ્નો બનશે મિત્રો। ટી પેકેટ 500 grams અને એની પ્રાઇસ આપેલી છે 250 rupees, તો એક પેકેટની અંદર કેટલી ચા સમાય છે 500 gram અને એની પ્રાઇસ શું છે 250 rupees, 250 rupees, તો એના બે પ્રશ્નો બનશે। અહીંયા જોઈએ આપણે પહેલાં બનાવીશું હાઉ મચ ટી ઇઝ દેર ઇન ધીસ પેકેટ, આ પેકેટમાં કેટલી ચા છે, તો કેટલી છે 500 grams, 500 gram। હવે બીજો પ્રશ્ન બનશે કે એની કિંમત શું છે, હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ, આ પેકેટની કિંમત શું છે, તો પેકેટની કિંમત હશે ₹250, 250 rupees। એ જ રીતે તમને છઠ્ઠું આપેલું છે, એમાં પણ બે ક્વેશ્ચન બનશે, સોપ બાર્સ છે એટલે કે સાબુ પેકેટ છે, એક પેકેટની અંદર 4 સાબુ અને એની પ્રાઇસ છે 36 rupees, તો અહીંયા આપણે ઉપર આપેલું છે ઉદાહરણ એ જ પ્રમાણે આપણે 2 પ્રશ્નો અને 2ના આન્સર બનાવીશું। તો સૌથી પહેલાં લખીશું હાઉ મેની સોપ બાર્સ આર દેર ઇન ધ પેકેટ, એક પેકેટમાં કેટલા સોપ છે, કેટલા સાબુ છે મિત્રો, બરાબર કેટલા છે 4, બરાબર ને। હવે એની કિંમત પૂછવાની છે, હાઉ મચ ફોર ધીસ પેકેટ, આ પેકેટના કેટલા રૂપિયા છે અથવા કેટલા શું કિંમત છે, તો એની કિંમત આપણે લખીશું ₹36, ઓકે। ત્યાર પછી આપણે જોઈશું સાતમું વાક્ય, શેમ્પૂ શેશે ₹3, એટલે કે એક આ જે શેશા નાનું પડીકું આવે છે ને શેમ્પૂનું, એ શેશાનો 3 રૂપિયામાં એક શેમ્પૂની પડીકી છે, તો અહીંયા આપણે સીધી જ એની પ્રાઇસ પૂછીશું મિત્રો। તો લખીશું હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ શેશે, આ શેમ્પૂની પડીકીના કેટલા રૂપિયા છે, કેટલા આપેલા છે મિત્રો ₹3। એના પછી આઠમું વાક્ય જોઈએ, 8 GB પેન ડ્રાઈવ અને પ્રાઇસ આપેલી છે ₹300, તો એ પણ આપણે એ જ રીતે ક્વેશ્ચન બનાવી છે એનો, હાઉ મચ ફોર ધીસ પેન ડ્રાઈવ, આ પેન ડ્રાઈવની શું પ્રાઇસ છે, તો લખીશું એનો પણ આન્સર શું આપેલો છે આપણને, કેટલા થશે ₹300, ઓકે 300 rupees। ત્યાર પછી છે નવમું વાક્ય, વીટ શેક, અહીંયા વીટ એટલે કે ઘઉં, શેક એટલે કોથળો, એક કોથળાની અંદર કેટલા ઘઉં છે 100 kilograms, એટલે 100 kilograms છે અને એની પ્રાઇસ આપેલી છે 2400 rupees, એટલે કે 2400 rupees, તો અહીંયા આપણે આ રીતે લખીશું મિત્રો, હાઉ મચ વીટ ઇઝ દેર ઇન ધ શેક, એક કોથળામાં કેટલા ઘઉં સમાયેલા છે, કેટલા આપેલા છે મિત્રો 100 kg, ઓકે 100 kilograms। એના પછી બીજું વાક્ય બનાવીશું, હાઉ મચ ફોર ધીસ શેક, આ કોથળાની કિંમત શું છે, તો કિંમત પણ આપેલી છે ને મિત્રો આપણને ₹2400, એના પછી તમે લાસ્ટ વન જોઈ શકો છો, આઈપોડ મેમરી, આઈપોડની મેમરી આપેલી છે 4 GB, તો અહીંયા આપણે પ્રશ્ન બનાવીશું કે આઈપોડની મેમરી કેટલી છે, તો અંગ્રેજીમાં લખીશું હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધીસ આઈપોડ, આ આઈપોડમાં કેટલી મેમરી છે, જવાબ આવશે 4 GB, ઓકે। તો અહીંયા આપણો બી પાર્ટ પણ પૂરો થાય છે, સી પાર્ટની અંદર તમે જોઈ શકો છો રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ, અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ આપણને આપેલી છે, તમે અગાઉ પણ જોતા જ હશો મિત્રો, ઘરે પણ તમને અનુભવ હશે જ, તો આ રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એટલે એડવર્ટાઇઝમેન્ટની એક પત્રિકા છે અને એ આપણે સમજી અને એના આધારે ડીના અંદર ક્વેશ્ચનના આન્સર લખવાના છે। તમારી પાસે બુક તો હશે તો બુક સાથે રાખશો તો વધુ સમજ પડશે। આર યુ અ મ્યુઝિક લવર, શું તમે સંગીત પ્રેમી છો, તો એક કોન્સર્ટ છે અહીંયા, સાઉલ ઓફ એન્ટરટેઇનમેન્ટ, મનોરંજનની આત્મા અથવા તો મનોરંજન માટેનું એના એક પ્રોગ્રામ છે,
तो एना सींगर है आदित्य नायक एंड अंजना याज्ञिक। आदित्य नायक और अंजना याज्ञिक बने त्या सींगर है गायकों से त्याजे म्यूजिकल इंस्ट्रूमेंट एट्ले संगीतना वाद्य वगाड़ना है एक है अभिमन्यु जो गिटार वगाड़े ड्रम वगाड़ना है मुनाब पटेल और फ्लूट एट्ले कि वाँसड़ी वगाड़ना है नीनाद। अने शो क्यारे छे तो सैटरडे एंड संडे 18th एंड 19th एप्रिल 10 AM 2 PM एंड 8 PM एम त्रण शो करवाना छे। एडल्ट्स माटेनी फी छे 250 रुपीज एटले के जे वयस्क लोको है एमनी 250 छे अने जे स्टूडेंट छे एमना माटे थोड़ो डिस्काउंट राखेलो छे एमने 120 रुपियामां 120 रुपीज एटले के 120 रुपियामां बतावामां आवानुं छे। तो आ रीतनी तमे एडवर्टाइजमेंट घरे पण जोयेली हशे ने मित्रों। तो अहींया तमने समझूती इंग्लिश में आपेली छे एना आधारे तमने डी विभागनी अंदर प्रश्नों पूछेला छे तमारे एना आंसर आपवाना छे। आंसर द फॉलोइंग क्वेश्चन्स एटले के सी में आपेली एडवर्टाइजमेंटना आधारे तमारे प्रश्नोना जवाब आपवाना रहेशे। पहलो प्रश्न छे ऑन विच डे केन यू गो फॉर द म्यूजिक कॉन्सर्ट। तमे आ संगीतना कार्यक्रम माटे कया दिवसे जशो अंदर आपेलो छे ने मित्रों 18 અને 19 એપ્રિલ સેટરડે એન્ડ સન્ડે। તો આપણે આન્સર લખીશું વી કેન ગો ફોર અ મ્યુઝિક કન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે શનિવાર અને રવિવારે જઈશું। સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ મેની શોઝ આર ધેર કેટલા શો છે। ધેર આર 3 શોઝ બરાબર। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે How much will your mother pay for the music concert? તમારી માતા આ સંગીતના કાર્યક્રમ માટે કેટલા પૈસા ચૂકવશે। તો તમારી મમ્મીએ તો સ્ટુડન્ટ પણ આવે ને મિત્રો તો એમને કેટલા હોય એડલ્ટ માટેની ફી હોય માય મધર વિલ પે ₹250 ફોર ધ મ્યુઝિક કન્સર્ટ બરાબર ને। સંગીતના કાર્યક્રમ માટે મારી માતા એટલે કે તમારી માતા કે કોઈ પણ એડલ્ટ હોય એ ₹250 ચૂકવશે। ચોથો પ્રશ્ન હાઉ મચ વિલ અ ક્લાસ એ સ્ટુડન્ટ પે ફોર ધ કોન્સર્ટ। ધોરણ 8નો વિદ્યાર્થી આ કાર્યક્રમ માટે કેટલા પૈસા ચૂકવશે। સ્ટુડન્ટ માટે કન્સેશન છે ને મિત્રો તો કેટલા ચૂકવશે 120 રૂપિયા। ક્લાસ એ સ્ટુડન્ટ વિલ પે ₹120 ફોર ધ કોન્સર્ટ એટલે એ ચૂકવશે 120 રૂપિયા। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે હાઉ મેની સિંગર્સ આર ધેર કેટલા સિંગર્સ છે ત્યાં। નામ આપેલા છે ને મિત્રો તમે ગણી શકો છો આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક એટલે કે 2 સિંગર છે। ધેર આર 2 સિંગર્સ હુ આર ધ સિંગર્સ સિંગર્સ કોણ છે ગાયકો કોણ છે। તો અહીંયા નામ લખવાના છે આપણે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ। અહીંયા પાંચમા પ્રશ્નમાં ફક્ત સંખ્યા લખવાની છે અને 6ઠા પ્રશ્નમાં એમના નામ લખવાના છે। 7મો અને છેલ્લો પ્રશ્ન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ। કલાકારોએ કયા કયા સંગીતના વાદ્યોનો ઉપયોગ કરેલો છે તમે જોયું ને મિત્રો એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર ડ્રમ એન્ડ ફ્લ્યુટ એ 3 સંગીતવાદ્યોનો ઉપયોગ કરેલો છે। તો આશા રાખું છું મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે સમજ પડી હશે। તો મારા વિડીયોને લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો સાથે સાથે પાસે રહેલા 2 આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। એ સાથે વિરામ લઉં છું બાય।